नमस्ते स्टूडेंट्स, आज आप प्रकरण 14 नु सेकेंड एक्जाम्पल जे छे उदाहरण 14.2 एनो अभ्यास करी रह्या छीए। तमने आवुं आपवामां आव्युं छे, धारो के शुद्ध सिलिकॉन स्फटिक में 5×10^28 परमाणुओं प्रति मीटर क्यूब छे अने तेने 1 PPM घनता साथे आर्सेनिक वडे ड्रॉप करवामां आवे छे। हवे तमे जुओ, आपणे आनो मतलब एवो थाय 1 PPM એટલે 1 part per million, એટલે કે 1 million માં 1 million શુદ્ધ સિલિકોન દીઠ 1 આર્સેનિક પરમાણુનું ડોપિંગ। આ બરાબર સમજો, કેમ કે આ એક જ પોઈન્ટ એવો છે કે જે આપણે સમજવાનો છે। તો 10^6 એટલે કે થોડુંક વ્યવસ્થિત લખું, સિલિકોન પરમાણુની સંખ્યા અહીંયા લખીએ અને એને અનુરૂપ અશુદ્ધિ પરમાણુની સંખ્યા, અશુદ્ધિ એટલે આર્સેનિક પરમાણુની સંખ્યા। તો ડોપિંગ લેવલ આપણને એવું આપ્યું છે 1 part per million, એટલે કે 10^6 સિલિકોન પરમાણુ હોય, એટલે કે 1 million પરમાણુ હોય ત્યારે 1 અશુદ્ધિ પરમાણુ ઉમેરવાનો। તો આપણને આપ્યા છે 5×10^28 પરમાણુઓ હોય તો અશુદ્ધિ પરમાણુની સંખ્યા કેટલી? તો ધેરફોર અશુદ્ધિ પરમાણુની સંખ્યા પર મીટર ક્યુબ છે એટલે હું લખું છું સંખ્યા ઘનતા। હવે આપણે જાણીએ છીએ કે 1 અશુદ્ધિ પરમાણુ જો આપણે ઉમેરીએ તો એ હોસ્ટ જે છે એને, એટલે કે જે યજમાન પરમાણુ છે સિલિકોન, એને 1 મુક્ત ઇલેક્ટ્રોન આપે, એટલે 1 અશુદ્ધિ પરમાણુ દીઠ 1 મુક્ત ઇલેક્ટ્રોન મળે। તો આપણે એમ કહી શકીએ કે ઉમેરવામાં આવેલા પરમાણુની સંખ્યા ઘનતા અથવા તો અશુદ્ધિ દ્વારા, અશુદ્ધિ પરમાણુ દ્વારા મળતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, બે એકની એક જ છે, બરાબર આ થશે 5×10^28 ÷10^6 બરાબર 5×10^22 પર મીટર ક્યુબ। અને આ જે મળ્યું મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, એને આપણે કહીએ છીએ Ne, એટલે મુખ્ય જે છે એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી છે એ મેળવવાનું એ જ મુખ્ય કામ છે આમાં। હવે બાકીનું તો સહેલું છે, આપણે એવું ભણેલા છીએ કે આપણે જાણીએ છીએ કે Ni² આ સૂત્ર મેં તમને કરાવ્યું છે થિયરી વખતે, Ni² બરાબર Ne×NH, ધેરફોર NH બરાબર Ni² / Ne બરાબર Ni એટલે 1.5×10^16 એનો વર્ગ, એ તમને આપ્યું છે Ni અહીંયા, ÷ Ne એ આપણે અહીં ગોતેલું છે, તો એ થશે 5×10^22 એટલે આ 2.25×10^32 ÷5×10^22 આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 4.5×10^9 પ્રતિ મીટર ક્યુબ। આ
હોલની સંખ્યા ઘનતા એનએચ થઈ. તો આ આપણો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા કેટલી છે એ ગણવાની, એ આપણે ગણી લીધી. ફરીવાર એકવાર સમજાવું છું, થોડું ઉદાહરણમાં સીધું તમે જોશો તો એન ઈ 5×10^22 લીધું છે, પણ સામાન્ય રીતે આપણને એમ થાય કે આ 5×10^28 છે તો કેમ 10^22 લીધું. તો જ્યારે આપણે તમે ટેક્સ્ટબુકમાં જો વાંચો તો એમાં જ્યારે આપણે પી અને એન પ્રકારના અર્ધવાહક જોયા ત્યારે પેજ નંબર 474 પર એવું આપેલું છે કે 10 લાખે અમુક સંખ્યા એટલે કે પાર્ટ્સ પર મિલિયન એ સાંદ્રતા સાથે અમુક અશુદ્ધિને ડ્રોપ કરવામાં આવે. તો આપણને આપેલા પરમાણુની સંખ્યા આટલી છે, તો 10^6 પરમાણુ દીઠ એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવાનું એ તમને 1 PPM આપ્યું છે એના પરથી ખબર પડશે. તો 5×10^28 સિલિકોન પરમાણુમાં કેટલા અશુદ્ધિ પરમાણુ મળે, તો એ મળ્યા આટલા. હવે આપણે જાણીએ છીએ કે એક અશુદ્ધિ પરમાણુ એક મુક્ત ઇલેક્ટ્રોન આપે, તો જેટલા આપણે અશુદ્ધિ પરમાણુની સંખ્યા ઉમેરી હોય એટલા જ આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળે, એટલે આ આપણો પહેલો જવાબ ne થઈ ગયો. અને ni² બરાબર ne ઇન્ટુ nh, આ સૂત્ર આપણે ભણી ગયા છીએ, એમાં ne અને ni તમને આપેલું છે, ne આપણે મેળવ્યું છે, એના ઉપરથી nh ને કરતા બનાવો તો આજે તમને મળે એ હોલની સંખ્યા ઘનતા મળી ગઈ. થેન્ક યુ વેરી મચ.